નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમને ખ્યાલ છે મુજબ આપણે ખૂબ સારી એનસીઆરટીની સિરીઝ ચાલુ કરેલી છે જેની અંદર આપણે અલગ અલગ ટોપિક વિશે ચર્ચા કરતા હોઈએ છીએ આજે આપણે વાત કરવાની છે દસમા ધોરણની એનસીઆરટી દસમા ધોરણની એનસીઆરટી છે ડેમોક્રેટિક પોલિટિક્સ પાર્ટ ટુ અને એની અંતર્ગત આપણે આજે જોવાના છે ચેપ્ટર વન ચેપ્ટર વન છે સત્તાની ભાગીદારી એટલે કે પાવર શેરી આ પાવર શેરિંગનું જે ચેપ્ટર છે જેમાં ખાસ કરીને ઓકે બે અલગ અલગ દેશોના ઉદાહરણ આપ્યા છે કે એક નું તમને ઉદાહરણ અહીંયા આપેલું છે અને બીજું શ્રીલંકા છે એનું અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ત્યાં કઈ રીતે છે એ આ બધી વ્યવસ્થાઓ છે એની સ્થાપના થઈ અલગ અલગ ગ્રુપો વચ્ચે કઈ રીતે છે બધા કે વિખવાદો થયા અને પછી કઈ રીતે ત્યાં સત્તાનું હસ્તાંતરણ થયું તો એ બધી બાબતોની આજે આપણે ચર્ચા કરીશું અને ખાસ કરીને જે પાવર શેરિંગની જે બાબતો અહીંયા આપેલી છે એ ડિટેલમાં આપણે જોવાના છીએ તો આપણે અહીંયા અલગ અલગ જ્યાં બે સ્ટોરી છે શ્રીલંકા અને બેલ્જીયમની એનાથી આપણે આ બાબતોની ચર્ચા કરીશું તો બેલ્જિયમ તથા શ્રીલંકા છે એની સ્ટોરી પર વાત કરીએ એમાં પહેલા આપણે જોશું બેલ્જિયમ છે એ હવે તમે અહીંયા બેલ્જિયમ જોઈ રહ્યા છો ખૂબ જ જે ખૂબ જ નાનકડો કન્ટ્રી છે અથવા નાનકડો દેશ છે જોવા જઈએ તો એનું ક્ષેત્રફળ છે આપણા હરિયાણા રાજ્યથી પણ કેવું છે ઓછું છે બીજું તેની જે સીમા રેખા જોઈએ તો આ બાજુ ફ્રાન્સથી લાગે છે અહીંયા જર્મની અહીંયા અડેલું છે અહીંયા નેધરલેન્ડ અહીંયા રહેલું છે ઓકે અને બાકી લક્ઝમબર્ગ છે એની સાથે થોડુંક જોડાયેલું છે તો કુલ મળીને ચાર દેશો છે એની સાથે સીમા રેખા સંકળાયેલી છે વસ્તીની દ્રષ્ટિએ જોવા જઈએ તો વસ્તી ખૂબ ઓછી છે એક કરોડથી પણ ઓછી અહીંયા વસ્તી રહેલી છે કે એટલે તમે જો કે હરિયાણાની વસ્તી બે કરોડની હોય તો એના કરતા અડધી વસ્તી છે એ માત્ર બેલ્જિયમમાં રહેલી છે પણ અહીંયા જે જાતીય માળખું છે અથવા જે એનું વંશનું માળખું છે એ થોડુંક જટિલ છે એ આપણે થોડીક વાત કરીએ તો કુલ વસ્તી છે એના પૈકી ઓગણસાઠ લોકો છે સોરી ફિફ્ટી નાઇન પર્સન્ટેજ લોકો છે એ ફ્લેમિશ ક્ષેત્રમાં રહે છે કે અને ડચ ભાષા બોલે છે એટલે ફિફ્ટી નાઇન પર્સન્ટેજ ડચ ભાષા બોલે છે એ તમને ખ્યાલ આવે બાકીની જે ચાલીસ ટકા વસ્તી છે એ કઈ ભાષા તો સાઈઠ ટકા ડચ ભાષા બોલે છે અને ચાલીસ ટકા ફ્રેન્ચ ભાષા બોલે છે બાકી એક ટકા જેવા લોકો છે એ જર્મન ભાષા બોલે છે બાકી રહ્યા એ બધા હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો વાત કરીએ રાજધાની તો રાજધાનીનો જે પ્રદેશ છે બ્રસેલસ તો બ્રસેલસમાં એસી ટકા લોકો ત્યાં ડચ ભાષા ખાસ ત્યાં જો લઘુમતી ધરાવતા જે ફ્રેન્ચ ભાષાના લોકો છે એ શરૂઆતમાં અન્ય લોકોની તુલનાએ કહેવાતા વધારે સમૃદ્ધ અને તાકાતર હતા પછી ધીમે ધીમે છે જે ડચ ભાષા બોલનારા લોકો છે એ આર્થિક રીતે સમૃદ્ધ બનવાનું શરૂ કરી દે છે એટલે ખૂબ જ લાંબા સમય બાદ છે એમનો આર્થિક વિકાસ થાય છે સમૃદ્ધિ મળે છે કે પણ જ્યારે હવે પોતે વિકસિત થવા લાગ્યા છે તો એ એની આગળ જે બધા ફ્રેન્ચ લોકો છે કે એનાથી ખૂબ એ નારાજ રહે છે એટલે બંને વચ્ચે વિવાદો થતા રહેતા હોય છે તો ખાસ ધ્યાન રાખજો કે આના લીધે ઓગણીસો પચાસથી થી ઓગણીસો સાહીઠના દસકામાં ફ્રેન્ચ તથા ડચ ભાષા બોલનારા જે સમૂહો છે એના વચ્ચે જે ટેન્શન હોય છે એમાં વધારો થાય છે એ ધીમે ધીમે બંને વચ્ચે જે તણાવ છે એ વધતો જાય છે આ બંને વચ્ચે છે એ સંઘર્ષનું રુદ્ર સ્વરૂપ કે જોવા મળે છે બ્રસેલસ છે ત્યાં હવે બ્રસેલ્સમાં શું છે તમે જુઓ કે ત્યાં ડચ ભાષા બોલનારા લોકોની સંખ્યા ઓછી કે ડચ ભાષા બોલનારા લોકોની સંખ્યા ઓછી છે પણ સામે છેડે છે ધન તથા સમૃદ્ધિની બાબતે છે કે એ સરખા હતા કે બીજું સંખ્યા ઓછી પણ ધન તથા સમૃદ્ધિની બાબતે છે એ થોડક વ્યવસ્થિત ત્યાં તમને જોવા મળે છે હવે અહીંયા છે પ્રશ્ન શું થાય છે કે ક્યાંક ને ક્યાંક ડચ અને ફ્રેન્ચ લોકો હશે ભાષાના પ્રશ્નો રહેલા છે વંશના પ્રશ્નો રહેલા છે સમૃદ્ધિની બાબતને લઈને પ્રશ્નો રહેલા છે તો બંનેની આઈડેન્ટિટી છે અલગ અલગ હોવાને કારણે બંને વચ્ચે છે વિખવાદો થતા રહેતા હોય છે બીજી તરફ શ્રીલંકાની જો વાત કરીએ તો શ્રીલંકા છે તો એ તમે જોઈ શકો છો કે એક દ્વીપ ધરાવતો દ્વીપ સ્વરૂપ તમને દેશ જોવા મળે છે વસ્તી કેટલી છે આશરે બે કરોડ એટલે કે જે હરિયાણાની જે વસ્તી છે આપણે કમ્પેરિઝન કરીએ એટલી જ વસ્તી તમને જોવા મળે છે અહીંયા પણ અલગ અલગ જાતીય સમુદાયો અહીંયા આપણને જોવા મળે છે તેમાં સૌથી વધારે વસ્તીની જો વાત કરીએ તો વસ્તી અહીંયા કોની છે સિંહાલી લોકો છે એની વસ્તી રહેલી છે અને એ આશરે આશરે કેટલી છે સિંહાલી લોકો છે ત્યારબાદ આવે છે તમિલ લોકો એમની વસ્તી કેટલી છે અઢાર ટકા ઓકે તમિલની કેટલી છે અઢાર ટકા હવે તમિલમાં પણ પાછા બે પ્રકારના સમૂહ કે બે પ્રકારના સમૂહ છે એ કયા કયા છે તો તમે જો ભારતીય મૂળના તમિલો છે અને શ્રીલંકા મૂળના તમિલો હવે શ્રીલંકા મૂળના તમિલો છે જ્યારે ભારતીય મૂળના તમિલો છે 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 ઓકે તો એ તમને ત્યાં વધારે જોવા મળે બીજું આ બધા લોકો છે એ ક્યાંક ને ક્યાંક તેના જે બગીચાઓ છે કે ચાના બગીચા ને બધા છે એમાં કામ કરવા માટે તે તમિલથી અહીંયા શ્રીલંકા આવેલા હતા અથવા અંગ્રેજોના સમયમાં એમને લાવવામાં આવ્યા હતા તો આ રીતે આખી વ્યવસ્થા જોવા મળે છે સિંહલી લોકો છે તેના મૂળના છે બાકીના તામિલ લોકો છે એમાંય શ્રીલંકાના મૂળ તામિલો છે અને ભારતથી એટલે કે તમિલનાડુથી તામિલો પણ અહીંયા જોવા મળે છે હવે જો અહીંના મોટા ભાગના લોકો છે ઉત્તર તથા પૂર્વ પ્રાંતોમાં રહે છે મોટા ભાગના છે ની ભાષા કઈ છે સિંહલી સિંહલી ભાષા છે ને ધર્મ કયો છે બૌદ્ધ ધર્મ સિંહલી ભાષા છે બીજી તરફ તામિલોમાં છે અમુક હિન્દુ તમિલો છે અને બાકીના મુસ્લિમ છે કે હિન્દુ તમિલ છે અને મુસ્લિમ તમિલ પણ રહેલા છે હવે સિંહલી તમિલ એના સિવાય છે બાકી સાત ટકા લોકો ખ્રિસ્તી ધર્મ સાથે પણ જોડાયેલા છે કે હવે આ લોકો છે એ સિંહલી અને તમિલ બંને ભાષા બોલે છે તો તમે કે અહીંયા આ બધી અલગ અલગ પ્રકારની જટિલ વ્યવસ્થાઓને જોવા મળી છે સિંહ લોકો છે તામિલ છે છે પણ પાછા બે અલગ અલગ ભાગ પડી રહ્યા તો આ બધી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે હવે આગળ જતાં બીજું જોઈએ કે માની લો કે બેલ્જિયમ અને આપણે શ્રીલંકાની આગળ આગળ જતાં કમ્પેરિઝન કરવાની છે તો જે દેશમાં બહુમતી રહે છે તો તમને જોવા મળે બહુમતી છે લઘુમતી ઉપર શું કરતા હોય શાસન કરતા હોય અથવા બહુમતી પોતાનું વર્ચસ્વ ધરાવતા હોય જેમ કે બેલ્જીયમ આપણે વાત કરીએ તો ત્યાં ડચ ભાષાના લોકો પોતાનાથી ઓછી વસ્તી ધરાવતા જે ફ્રેન્ચ છે જર્મન ભાષાના લોકો છે ઓકે તો શું કરે છે પોતાની ઈચ્છા ધોળી શકે છે એટલે પોતાની ઈચ્છા થોપી શકે છે અને પછી શું થાય કે જે લઘુમતી અને બહુમતી વચ્ચે છે એ સંઘર્ષ ને વિવાદ વધારે વધારે થવા લાગે અને આના કારણે શું થાય

કે જ્યારે લોકો બહુમતીમાં આવે છે તો બહુમતી જે પણ જાતિ હોય ધર્મ હોય વંશના લોકો હોય તો એ શું કરે એનાથી જે અલ્પમતના લોકો હોય એના પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનું ચાલુ કરે છે કે તો અહીં હવે જોઈએ કે ભાઈ આ દેશોમાં આ બધી સ્થિતિ ઉત્પન્ન કઈ રીતે થઈ હતી કે કઈ રીતે અલગ અલગ લોકોને ત્યાં આવ્યા જેમ કે શ્રીલંકામાં આપણે વાત કરીએ તો ઓગણીસો ને અડતાલીસમાં માં શું થાય છે કે શ્રીલંકા આઝાદ થાય છે આઝાદ થયું ત્યારબાદ સિંહલી જે સમુદાય છે કે તો એને શું કર્યું પોતાની જે બહુમતી હતી તો બહુમતીના આધારે છે પોતાનું જે શાસન ચાલુ રહે એક હથ્થું શાસન કે એમાં કોઈ બીજું વચ્ચે આવે નહીં તો એક હથ્થું શાસન ચલાવવાના આ પ્રયત્નો કરે છે અહીંયા છે એ શું કરે છે કે લોકતાંત્રિક પદ્ધતિ એ સરકાર તો ચલાવે છે કે ભાઈ જેનું બહુમત હશે એનું શાસન ચાલશે તો લોકતાંત્રિક સરકારની વાત તો કરે છે પણ સામે છેડે સિંહલી સમુદાયની પ્રભુતા પણ વધે એના માટેના પાછા અલગ અલગ પ્રયત્નો ચાલુ કરે છે શું પ્રયત્ન કરે છે તો પહેલી વસ્તુ ધ્યાન રાખો કે ઓગણીસો છપ્પનમાં એક કાયદો પસાર કરે છે આ કાયદો પસાર કરીને એ આખા દેશમાં ઓફિશિયલ એટલે કે રાજભાષા તરીકે ઓફિશિયલ લેંગ્વેજ તરીકે છે એ એકમાત્ર સિંહલીને જ દરજ્જો આપે છે બાકીના તમે જો કે ત્યાં તામિલ બોલનારો વર્ગ પણ ખાસો મોટો છે કે તો માત્ર માત્ર એક ભાષાને જ ઓફિશિયલ લેંગ્વેજનો દરજ્જો અહીં આપવામાં આવે છે અને આના કારણે જે પણ વિશ્વવિદ્યાલયો છે સરકારી નોકરીઓ છે એમાં શું થાય કે ભાઈ સહેલી સમુદાયના લોકો અથવા સહેલી ભાષી વ્યક્તિઓ છે એને પ્રાથમિકતા મળવાની ચાલુ થઈ જાય કે તો આ નીતિ છે અહીં અપનાવવાની ચાલુ કરે છે હવે જેવી આ નીતિ અપનાવવાની ચાલુ કરે છે એના કારણે શું થાય છે કે આમની નોકરીઓને બધું વધવાનું ચાલુ થાય છે એમના પદને બધું વધવાનું ચાલુ થાય છે અને બીજી તરફ જે તમિલ લોકો છે બીજા બધા અન્ય મુસ્લિમ તમિલને બધા છે કે તો એમને અહીંયા ચાન્સ મળતો નથી એ પછાત રહેવાનું ચાલુ થઈ જાય છે અને આના કારણે સમસ્યાઓ પાછી શું થાય છે દિવસે ને દિવસે વકરે છે કે તો આ જે જોગવાઈ કરવામાં આવી એના દ્વારા સરકાર દ્વારા બૌદ્ધ ધર્મને સંરક્ષણ તથા પ્રોત્સાહન મળે એવા પ્રયત્નો પણ સાથે કરવામાં આવે છે તો ધીમે ધીમે આ નિર્ણયના કારણે શું થાય છે કે શ્રીલંકામાં જે તમિલ લોકો છે કે તો એની નારાજગી વધવા લાગે છે કે તમિલ લોકોની નારાજગી વધવા લાગે છે સામે છેડે છે છે બૌદ્ધ સમુદાયના લોકો તો એ એ જે તમિલ લોકોની ભાષા જે તામિલ લેંગ્વેજ છે એના પ્રત્યે કેવા રહે છે અસંવેદનશીલ કે ભાઈ એ તો એમની ભાષાનું એમનો પ્રશ્ન છે કે અમે તમારી જે સિંહલી ભાષા છે એને જ પ્રાથમિકતા આપીશું કે તો આના કારણે શું થાય છે કે તેવું માને છે કે બંધારણ તથા સરકારી નીતિઓએ તેમને એક સમાન રાજનીતિક અધિકારોથી શું કરે છે વંચિત કરે છે એટલે તમિલ લાગ્યું કે ભાઈ આ જે અત્યારે નીતિ અપનાવી તો તો એના કારણે અમે લોકો સાવ પછાત જ રહી જશું અને આ લોકો જાણી જોઈને છે અમને આ બધી વસ્તુથી દૂર રાખે છે સરકારી નોકરીઓથી શિક્ષણથી યુનિવર્સિટીઓથી અમને અત્યારે દૂર રાખી રહ્યા છે તો અમારી સાથે રાજકીય અને આર્થિક બંને પ્રકારના ભેદભાવો થઈ રહ્યા છે તમિલ લોકોને ધીમે પક્ષો બનાવવાનું ચાલુ કરી દે છે તામિલ લોકો રાજનીતિક પક્ષો બનાવવાનું ચાલુ કરશે અને બીજું કે તમિલને રાજભાષા બનાવવા માટે એ ધીમે ધીમે પેલા તો મત એકઠા કરશે લોકોને જોડશે પછી આંદોલન છે એ પણ ચાલુ કરશે એટલે એ સંઘર્ષ કરવાનું ચાલુ કરે છે કે ભાઈ અમને પણ અવસરની સમાનતા મળવી જોઈએ કે અમને આ વસ્તુ છે વધારે મળવી જોઈએ હવે જો કે ઘણા એવા ક્ષેત્રો હતા જેમ કે જાફના લઈ લો તો જાફનામાં ત્યાં શું હતું કે તમિલ લોકોની બહુમતી જોવા મળતી હતી તો તે જગ્યાએ શું કરવામાં આવશે તે જગ્યાએ છે ત્યાં માંગો વધારે ઉગ્ર બનશે કે અને જ્યાં લો સંખ્યા ઓછી હશે તો ત્યાં વધતા ઓછા પ્રમાણે સંઘર્ષ તો થવાનો જ છે પણ જ્યાં વધારે તમિલ લોકોની સંખ્યા છે તો ત્યાં વધારે વધારે ઉગ્ર પ્રમાણમાં રજૂઆતો કરવામાં આવશે તો ઓગણીસો એટલે કે તમિલ સરકાર છે એની કહેવાય ને કે રચના કરવાની માંગો ઉઠવા લાગી કે ભાઈ અમારો જ્યાં ઉત્તર પૂર્વી વિસ્તાર છે કે જ્યાં તમિલોની વસ્તી વધારે છે તો ત્યાં અલગથી જ તામિલોની સરકાર હોય તમિલ ઇલ્મ બનાવવાની વાત છે એ આવવાનું ચાલુ થાય છે અને એમાંથી જે જે કે જે આખું ગ્રુપ ઊભું થાય છે એલટીટીઈ તેમની માંગ આ છે કે તમિલ ઇલ્મ છે એમને મળવું જોઈએ લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલ્મ કે તો આ બંને સમુદાય એટલે કે જે સિંહલી અને તમિલ છે તો એની વચ્ચે છે ધીમે ધીમે સંઘર્ષ સ્વરૂપ મોટું થાય છે અને શ્રીલંકા છે ગૃહ યુદ્ધમાં છે એ ધકેલાઈ જશે શ્રીલંકામાં છે એના જે પોતાના જ બધા સમુદાયો છે એના વચ્ચે આપસી લડાઈઓ થવાનું ચાલુ થઈ જાય છે કે ગૃહયુદ્ધની આખી સ્થિતિ થાય છે ઘણા બધા પરિવારો છે ત્યાંથી ભાગી જાય છે અન્ય જગ્યાએ શરણાથી બનીને રહે છે ઘણા તામિલો છે એ શ્રીલંકા છોડી છોડીને ભારત આવવા લાગે છે એમની ત્યાંનું બધી કહેવાય કે જે પણ એમને ત્યાં મહેનત કરી હતી જે પણ કારોબાર કર્યા હોય ધંધા હોય બધું છોડીને એમને ત્યાંથી ભાગી જવું

તો એમના જે મુખ્ય જે કર્તા છે પ્રભાકરણ એમનો મૃત્યુ થયા બાદ છે આ ગૃ ગૃહ યુદ્ધ છે એ શું થાય છે ધીમે ધીમે શાંત પડે છે ને પછી સમાપ્ત થાય છે તો બે હજાર નવ સુધી આ બધો સંઘર્ષ ને બધું ચાલુ રહે છે તો એક આ સ્થિતિ આપણે જોઈ કે શ્રીલંકા છે નહીં બીજી બાજુ છે બેલ્જિયમ બેલ્જિયમ છે એના નેતાઓએ શું કર્યું શ્રીલંકાથી થોડોક અલગ રસ્તો અપનાવ્યો કે એને શું સમજદારી બધું વાપર્યું ખાસ જોઈએ એણે પોતે જે પોતાની વચ્ચે જે સાંસ્કૃતિક અથવા ક્ષેત્રીય અંતર છે બંને વચ્ચે જે વિવિધતાઓ રહેલી છે એ સ્વીકારી કે ભાઈ ચાલો આપણા વચ્ચે આવી આવી બધી વિવિધતાઓ રહેલી છે કોઈ વાંધો નહીં તો ઓગણીસો સિત્તેરથી ઓગણીસો ત્રાણું વચ્ચે એમને પોતાના જ બંધારણમાં કે ચાર મોટા સુધારા કર્યા કે અને સુધારા એ રીતે કર્યા કે જેના કારણે દેશમાં જે પણ કોઈ વસવાટ કરે છે જે નાગરિકો છે કે એને એવું નથી અમારી સાથે ભેદભાવ થયો અમારી સાથે છે કોઈ અલગ બાબતો કરવામાં આવી કે તો એ પ્રમાણે સુધારો કરવામાં આવે છે તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે જે થોડી કલ્પનાશીલ હતી યુટોપિયન ટાઈપ છે એ પ્રકારની કે હજી સુધી બીજા કોઈ દેશો દ્વારા આવી કોઈ બાબતો અપનાવવામાં આવેલી ન હતી તો જોઈએ કે ભાઈ બેલ્જિયમે શું મોડેલ અપનાવ્યું પહેલી વસ્તુ એની બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ કરી કે કેન્દ્રીય સરકારમાં ડચ તથા ફ્રેન્ચ ભાષાઓના મંત્રીઓની સંખ્યા કેવી રહેશે સમાન હશે જેટલા ડચ ભાષાના મંત્રી હશે એટલા જ ફ્રેન્ચ ભાષા છે એના મંત્રી હશે બીજું અમુક કાયદાઓ ત્યારે જ બનશે કે જ્યારે તમામ ભાષાના સમૂહના સંવાદો બહુમતીમાં એના પક્ષમાં હોય એટલે કે બધા પક્ષો છે એ બહુમતીમાં એ બાબત સ્વીકારે ત્યારે જ એ નિર્ણય લેવામાં આવશે કોઈ પણ એક પક્ષનો અથવા એક તરફી નિર્ણયથી છે અ અમુક કાયદાઓ છે બનાવવામાં આવશે નહીં એમાં સર્વ પક્ષોની સર્વસંમતિ હશે તો જ કાયદા બનાવવામાં આવશે બીજું કેન્દ્ર સરકારની જે ઘણી બધી શક્તિ હતી એ કોને શિફ્ટ કરી દેવામાં આવી ક્ષેત્રીય સરકારો છે એને એટલે ક્ષેત્રીય સરકારો છે એને મજબૂત બનાવવામાં આવે છે એને વધારે પાવર્સ અહીંયા આપવામાં આવે છે એટલે શું થાય રાજ્ય સરકારો કેન્દ્રને આધીન નથી એટલે આ બાબત ધ્યાનમાં રાખવાની છે રાજ્ય સરકારો કોઈ કેન્દ્રને આધીન કેવું રહેશે નહીં ત્યાર પછી જોઈએ તો બ્રસેલસમાં અલગ સરકારો છે એમાં બંને સમુદાયોને એક સમાન પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું પ્રતિનિધિત્વ પ્રતિનિધિત્વનો પ્રસ્તાવ સ્વીકાર કર્યો કે બધાને એક સમાન પ્રતિનિધિત્વ મળશે બહુમતી લઘુમતી એવી કોઈ બાબતો નહીં તો સમાન પ્રતિનિધિત્વનો સ્વીકાર થાય છે કેન્દ્ર તથા રાજ્ય સરકારો સિવાય ત્રીજી એક સરકાર બીજી પણ રાખવામાં ઓકે ત્રીજી એક સરકાર છે અને એ છે સામુદાયિક સરકાર કેન્દ્ર સરકાર તો છે જ પણ સાથે સાથે એક આવશે સામુદાયિક સરકાર કે જ્યાં ચૂંટણી એક સમાન ભાષા બોલનારા લોકો કરે છે એટલે કે ડચ લોકો છે તો એની ચૂંટણી ડચ દ્વારા જ ફ્રેન્ચ ભાષા બોલનારા લોકોની ચૂંટણી જે ફ્રેન્ચ લોકો છે એમના દ્વારા જ થશે તો ડચ ફ્રેન્ચ તથા જર્મન ભાષા બોલનારા સમુદાયના લોકો ભલે ગમે તે ક્ષેત્રમાં રહેતા હોય કે પણ તેની મદદથી સામુદાયિક સરકારની ચૂંટણી કરી શકે છે પોતપોતાના જે સમુદાયના જે લોકો છે ને એ ચૂંટી શકે છે તો સામુદાયિક સરકારની કલ્પના પણ અહીંયા કરવામાં છે તો રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને સામુદાયિક સરકાર તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આપેલું છે કે જેમ કે ફ્લેમિશ રિજિયન છે ત્યાં ડચ સ્પીકિંગ વધારે છે પછી નોર્થ ઇસ્ટર્ન પાર્ટ છે ત્યાં જર્મન સ્પીકિંગ આટલામાં જોવા મળે છે અને વેલોનિયા રીઝન છે ત્યાં તમને ફ્રેન્ચ સ્પીકિંગ આ જોવા મળે છે કેપિટલ અહીંયા રાખજો કે આ સામુદાયિક સરકાર છે એ સંસ્કૃતિ અને ભાષા જેવી બાબતોમાં શું કરી શકે છે નિર્ણય લઈ શકે છે નિર્ણય લેવાનો અધિકાર એમની પાસે રહેલો છે તો શ્રીલંકા કરતા આખી કઈક બાબતો જ અહીંયા જોવા અલગ જોવા મળે છે કે શ્રીલંકામાં તો છે ખૂબ મોટા પ્રમાણમાં ગૃહ યુદ્ધ થાય છે કે ઘણા લોકો માર્યા જાય છે ઘણી બધી અલગ અલગ પરિસ્થિતિઓ ત્યાં થાય છે અહીંયા આવી બાબત થતી નથી અહીંયા બેલ્જિયમ છે એ શું કરે છે કે પોતે છે એ સમજદારી અપનાવે છે કે તો અહીંયા તમે જુઓ કે બેલ્જિયમ નું મોડેલ છે થોડુંક જટિલ પ્રકારનું છે બની શકે એક શરૂઆતમાં આપણને સમજમાં ના પણ આવે ઘણીવાર બેલ્જિયમમાં રહેતા લોકો છે એના માટે પણ આ જટિલ બની જાય કે પણ આમ છતાં પણ આમ છતાં પણ જે ગૃહ યુદ્ધ છે એના કરતા તો ઓછું જટિલ છે ગૃહ યુદ્ધ થાય એના કરતા થોડીક જટિલ વ્યવસ્થા હોય તો કોઈ વાંધો નથી કે તો અહીંયા આંતરિક વિગ્રહ કે ગૃહ યુદ્ધ એવી કોઈ પરિસ્થિતિ ના થઈ અને બધાનો સુખદ અંત આપણને જોવા મળે છે જો વિખવાદ થયો હોત કે તો આના કારણે શું થાય ફ્રેન્ચ અને ડચ ભાષા બોલનારા વચ્ચે છે એક ગેપ પડી જાય અને આની અસર પછી યુરોપના બીજા બધા દેશોમાં થાય કે જ્યાં ફ્રેન્ચ ભાષા બોલનારા બીજા લોકો હોય ડચ ભાષા બોલનારા લોકો હોય તો આ વિવાદ વધતો જાય આ ભાગલા વધતા જાય તો આ જે ભલે જટિલ બાબતો રાખી એનો કોઈ વાંધો નહીં પણ આ જે નિર્ણય હતો ખૂબ સમજદારી ભર્યો અહીંયા જોવા મળે છે હવે જો હવે મુખ્ય બાબત કે આપણે અહીંયા શ્રીલંકાની પરિસ્થિતિ જોઈ અને આપણે બેલ્જિયમની પરિસ્થિતિ જોઈ તો આપણને અહીંયાથી શું શિક્ષા મળે છે કે અહીંયા આપણે મેઈન વસ્તુ એ જોવાની છે કે ભાઈ જ્યારે આપણે સત્તા છે એ મેળવી રહ્યા છીએ તો સત્તાની વહેંચણી કરવાની બાબત હોય સત્તાનું વિભાજન કરવાની બાબત હોય ત્યારે શું ધ્યાનમાં રાખવાનું છે તો તમે જો કે બંને દેશક તો લોકતાંત્રિક દેશો છે અને બીજું સત્તાની ભાગીદારી માટે એમને શું કર્યું અલગ અલગ પ્રયત્નો કર્યા શ્રીલંકાએ કઈક અલગ પ્રયત્નો કર્યા બેલ્જિયમ છે એમને કાંઈક અલગ પ્રયત્નો કર્યા કે પણ બેલ્જિયમના નેતાને શું લાગ્યું કે ભાઈ આપણે ભલે વિભિન્ન સમુદાયો કે કઈ પણ હોય આમ છતાં પણ આપણે એક જ દેશમાં રહીએ છીએ તો બંનેના કહેવાય ને કે ભલે વિભિન્નતા હોય એનો આપણે એકબીજા આદર કરશું તો આપણે એક જ દેશમાં સારી રીતે રહી શકશું કે પણ શ્રીલંકામાં શું થયું એમને સાવ અલગ જ આખો રસ્તો અપનાવ્યો એમને ગૃહ યુદ્ધનો રસ્તો અપનાવ્યો એમને જે આંતરિક જે વિખવાદોતા દૂર ના કર્યા કે અને બંને જે ગ્રુપો છે સમુદાયો છે એકબીજાની સામે આવી જાય છે તો એનું પરિણામ પણ આપણે પછી આગળ જતાં જોઈએ જ ગયા છે કે શું પરિણામ એમનું આવ્યું કે તો મુખ્ય બાબત એ જોવાની છે કે ભાઈ આ જે સત્તાની ભાગીદારી છે શા માટે મહત્વપૂર્ણ છે આપણો જે ચેપ્ટર છે સત્તાની ભાગીદારી તો એ કોઈ પણ દેશ માટે શા માટે જરૂરી છે તમે જો કે અલગ અલગ દેશો હોય તો અલગ અલગ દેશોની અંદર એક જ દેશમાં પછી અલગ અલગ સમુદાયના લોકો હોય અલગ અલગ ધર્મના લોકો રહેતા હોય અલગ અલગ વંશના લોકો રહેતા હોય છે જો એમને દરેકને સરખું રિપ્રેઝન્ટેશન જોવા અથવા ના મળે પ્રતિનિધિત્વ સરખું ના મળે તો ક્યાંક ને ક્યાંક એમને થાય કે મારી સાથે ભેદભાવ થઈ રહ્યો છે ભેદભાવ થાય તો પછી એ શું કરશે સરકાર સામે છે એ આંદોલનો ચાલુ કરશે સંઘર્ષ થવાનું ચાલુ થશે અને ઘણીવાર છે આ એક્સ્ટ્રીમ સ્વરૂપમાં આપણને ગૃહ યુદ્ધ જોવા મળે સરકારના તક્તા પલટને બધું થઈ જાય તો આવી કન્ડિશન આપણને જોવા મળતી હોય છે ઓકે તો અહીંયા આપણે અત્યારે બેલ્જિયમ અને શ્રીલંકામાં શું જોયું ભાઈ સત્તાની ભાગીદારીના બે તર્કો જોયા પહેલામાં આપણે સત્તાની વેચણી ખૂબ જ જરૂરી છે એ આપણે જોયું ઓકે અને સત્તાની વેચણી સરખી ના થાય તો એના લીધે વિભિન્ન સામાજિક સમૂહો વચ્ચે સંઘર્ષ અને ટકરાઉની છે એ સ્થિતિ શરૂ થઈ જાય જો વ્યવસ્થિત છે એ વેચણી થાય તો ફાઈનલી છે આપણે ધ્યાનમાં રાખવાની છે કે જે આ બધું આપણે વસ્તુ રોકવી હોય હિંસા રોકવી હોય કે બીજી બધી બાબતો રોકવી હોય તો અહીંયા આપણે સ્થિર સરકાર છે એ રાખવી પડે છે રાજનૈતિક અસ્થિરતા છે આપણે દૂર કરવી પડે છે ઓકે તો બહુમતી સમુદાયને ઈચ્છાઓ તથા આકાંક્ષાઓ છે એ બાકી રહેલા તમામ લોકો લાંબા ગાળે છે દેશની એકતા ને અખંડિતતા માટે કેવું બની જાય ઘાતક બની જાય છે કે તો આ વસ્તુ ખાસ બધાય ધ્યાનમાં રાખવાની છે અને બહુમતી લોકોના આ આતંકથી કે શું થાય છે માત્ર લઘુમતી છે એના માટે આ બધી બાબત પડકારજનક ના મળે પણ ઈવન જે બહુમતી લોકો છે એની બરબાદીનું કારણ પણ આ બની જાય કે તો જ્યારે એ છે સત્તા લેવી છે છે એની પાસેથી આવી રીતે જો સત્તાની ભાગીદારી કરશે તો દેશ લાંબા સમય સુધી છે પોતાની એકતા અખંડિતતા જાળવી શકે નહીં તો ધ્યાન રાખજો સત્તાની જે ભાગીદારી છે એ લોકતાંત્રિક વ્યવસ્થા માટે કેવું છે ખૂબ જ મહત્વપૂર્ણ છે સત્તાની વ્યવસ્થિત ભાગીદારી નહીં થાય

આપવામાં આવે તો એ ભાગીદારી અલગ અલગ સમુદાયો છે એ બધા એ જે તે દેશની શાસન વ્યવસ્થામાં સરખી રીતે જોડાય એ જે લોકતંત્ર છે એની શું છે સફળતા આપણને જોવા અથવા એને જ આપણે સરકાર તરીકે ઓળખીએ છીએ કે હવે આ બધું ઠીક છે કે એક યુક્તિ તર્ક છે નૈતિક તર્ક છે આ બધી વસ્તુ આપણે જોવાની જરૂર નથી કે વાત કરીએ સત્તાની ભાગીદારીનું સ્વરૂપ તો ખાસ ધ્યાન સામાન્ય રીતે રાજનીતિક સત્તાના ભાગલા પાડી શકાય નહીં કે આવો પેલા શરૂઆતમાં છે વિચાર પ્રવત તો હતો કે રાજનીતિક સત્તાઓ એ એક હથું જ રહે એવું ના થાય કે અડધી સત્તા આની પાસે અડધી સત્તા આની પાસે રહેશે તો એવું કારણ કે રાજાશાહીમાં કે એક શાસન કોની પાસે રહે રાજા પાસે જ રહે પણ આગળ જતાં આગળ જતાં જેમ જેમ લોકતંત્ર અને બધી વસ્તુ આવવા લાગી તો ત્યાં પછી સત્તાની ભાગીદારીનો છે એ વિચાર પ્રસરવા લાગ્યો કે ભાઈ સત્તાની ભાગીદારી કઈ રીતે કરવામાં આવે તો લાંબા સમયથી છે આ વિચાર પ્રસિદ્ધ હતો કે ભાઈ સરકારને તમામ શક્તિઓ કોઈ વિશિષ્ટ સ્થાન ઉપર રહેલા વ્યક્તિ સમૂહ પર સંકેન્દ્રિત હોવું જોઈએ એટલે કે આ જે શાસન વ્યવસ્થા છે એ ક્યારે સરખી રીતે ચાલશે કે જ્યારે જે એની સરકારની તમામ શક્તિઓ છે એ જે અપર લેવલ ઉપર બેઠેલા વ્યક્તિઓ છે એની પાસે સત્તા કેન્દ્રિત હશે ત્યારે પ્રધાનમંત્રી પાસે હોય બીજા અન્ય મંત્રીઓ બધા રહેલા હોય એની પાસે આપણે શું કરી દઈએ સત્તાની વહેંચણી કરી દઈએ અથવા સત્તા એની પાસે રાખીએ તો પછી આ શાસન વ્યવસ્થા ચાલે કે જો નિર્ણય લેવાની સત્તા વિખૂટી પડે કે એમાં ભાગલા પડે કે તો પછી એનો નિર્ણય તાત્કાલિક રીતે શક્ય બને નહીં જો એકવાર નિર્ણય આપણે ફેલાવી દઈએ ભાઈ થોડીક પાસે થોડીક આની પાસે થોડીક આની પાસે થોડીક આની પાસે તો પછી જ્યારે તમારે કોઈ ત્વરિત નિર્ણય લેવો છે તો તમે ત્વરિત નિર્ણય નહીં લઈ શકો તમારે બધાને ભેગા કરવા પડે બધાને મરજી જોવી પડે તમારે ઘણી બધી બાબતો નીકળી જાય કે તો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા સંકેન્દ્રિતની વાત છે પણ સામે છેડે પણ કહ્યું છે કે લોકતંત્ર છે એમાં પાયાનો સિદ્ધાંત છે કે લોકો એટલે નાગરિકો છે એમાં જ તમામ સત્તાનું મૂળ રહેલું છે અને લોકો જ તમામ સત્તાનો સ્ત્રોત છે એ જેને સત્તા પર બેસાડે એ જ એ મર્યાદિત સમયગાળા માટે સત્તા ધરાવશે કે તો અહીંયા લોકતંત્રમાં સ્વશાસનની મદદથી પોતાનું શાસન એ ચલાવી શકે છે બીજું કે લોકતાંત્રિક વ્યવસ્થા કોને કહેવાય જ્યાં વિભિન્ન સમુદાયના લોકો વિભિન્ન ધર્મના લોકો છે એ બધા ભેગા મળીને કાર્ય કરે બધાને ઉચિત સન્માન મળે ઉચિત સ્થાન છે બધાને ત્યાં

તો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા જે આપણી લોકતાંત્રિક વ્યવસ્થા છે એમાં જે આપણે સત્તાની ભાગીદારી કરવાની છે ઘણા અલગ અલગ આપણે સત્તાની ભાગીદારી કરી શકીએ આપણે ન્યાયપાલિકા એમાં સત્તાનું વિભાજન કરી દઈએ કે આટલું કામ વિધાયિકા કરવાનું આટલું કામ કાર્યપાલિકા કરવાનું અને આટલું કામ ન્યાયપાલિકા છે એને કરવાનું છે તો અહીંયા સત્તાનું કેવું છે ક્ષિતિજ વિતરણ છે બધાને અલગ અલગ વિષયો આપી દીધા બધાને છે અલગ અલગ પાવર અહીંયા આપી દેવામાં આવે છે કે કોઈ છે એ પોતાની શક્તિનો ઉપયોગ બીજાનામાં હસ્તક્ષેપ કરવા નહીં કરે અથવા બીજાના વિષયમાં દખલગીરી કરવા માટે કરશે નહીં કે ખાલી શું કરશે તમામ અંગો એકબીજા પર ખાલી અંકુશ રાખે છે કે એકબીજા છે એ પોતે પોતાની રીતે છે અલગ અલગ કહેવાય ને કે સત્તાનો દુરુપયોગ ન કરે વિષયની બહાર જઈને છે સત્તાનો પ્રયોગ ના કરે એટલા માટે ખાલી અંકુશ એકબીજા ઉપર રાખે છે અને આના કારણે શું થાય કે આ જે ત્રણે ત્રણ અંગો છે કાર્યપાલિકા વિધાયિકા ચેપ્ટર કેવાય ને કે સોરી સ્ટાન્ડર્ડ નાઇન્થ ની વાત કરતા હતા લોકતંત્રમાં અલગ અલગ સંસ્થાઓની ભાગીદારી અથવા કામકાજ એની વાત કરતા હતા તો એમાં આપણે જોયું હતું કે આપણા દેશમાં કાર્યપાલિકા ચોક્કસ સત્તાનો પ્રયોગ કરે છે અને કોના નિયંત્રણ હેઠળ કામ કરે છે સંસદ છે એના નિયંત્રણ હેઠળ સામે કામ કરે છે કે બીજી તરફ ન્યાયપાલિકા છે એ શું કરે છે એ કાર્યપાલિકા અને વિધાયકા બંનેના કાર્યો છે એના પર અંકુશ રાખે છે કે તો અહીંયા એકબીજાને શું કરે છે અહીંયા ચેક એન્ડ બેલેન્સ કરે છે કે અહીંયા શું કરે છે ચેક એન્ડ બેલેન્સ એટલે કે સંતુલન અને નિયંત્રણ રાખે છે ન્યાયપાલિકા કાર્યપાલિકા અને વિધાયક તો સરકારમાં વિવિધ સ્તરો પર સત્તાની વેચણી અહીંયા કરવામાં આવેલી છે જેમ કે સંપૂર્ણ દેશ માટે સામાન્ય સરકાર હોય પણ જ્યારે પ્રાંતોની વાત કરીએ તો ત્યાં પછી અલગ અલગ સરકાર હોઈ શકે છે ક્ષેત્રોમાં જાય ત્યાં પછી અલગ અલગ સરકાર જોવા

ડાયરેક્ટલી કેન્દ્ર દ્વારા જ બધી વસ્તુ કંટ્રોલમાં કરવામાં આવતી હોય છે કે તો પછી જ્યાં રાજ્ય ન હોય તો કેન્દ્ર રાજ્ય વચ્ચે સત્તાનું વિભાજન કેવી કોઈ બાબતો ત્યાં જોવા મળતી નથી બેલ્જિયમની વ્યવસ્થામાં આ જોગવાઈ છે કારણ કે ત્યાં કેન્દ્ર રાજ્ય એવું કંઈ છે નહીં પણ શ્રીલંકાની વ્યવસ્થામાં તેનો સમાવેશ નથી કારણ કે ત્યાં કેન્દ્ર રાજ્ય બધું જોવા મળે છે કે બીજું રાજ્યથી પણ નીચલા સ્તરે શું રાખી શકાય છે પંચાયતો કે તો ત્યાં પણ આપણે એને પાવર આપી શકીએ છીએ ત્યાં પણ એની વેચણી કરી શકીએ છીએ કેમ તો આવી રીતે સત્તાનું ઉચ્ચથી લઈને નિમ્ન સ્તર સુધી વેચણી થાય અથવા નિમ્ન થી લઈને ઉચ્ચ સ્તરે સત્તાનું વિતરણ થતું હોય છે તો આ બધા અલગ અલગ વિતરણ આપણે જોવાના છે પછી એક આવે છે કે ઘણી વખત સત્તાનું વિભાજન છે વિભિન્ન સામાજિક સમૂહ ધાર્મિક સમૂહ ભાષાઈ સમૂહ વચ્ચે પણ જોવા મળે જેમ કે આપણે બેલ્જીયમ જોયું કે ત્યાં સામુદાયિક સરકાર બનાવવામાં આવી ને ત્યાં સત્તાનું વિભાજન કરવામાં આવ્યું ઓકે કે એમાં પણ જે સામાજિક રીતે નબળા વર્ગના લોકો છે અથવા મહિલાઓ છે તો એના માટે પણ એના માટે પણ એ સરકારો શું કરે છે એ સરકારો છે 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 એમને એમને ત્યાં ભાગીદારી બનાવે ને પ્રશાસનમાં આરક્ષણ અથવા બીજા માધ્યમોના આધારે છે એને સત્તામાં ભાગીદારી આપે છે કે કે જેના કારણે છે અલગ અલગ સમુદાયો વચ્ચે ભેદભાવ થાય નહીં તો આ બધી બાબતો આપણા માટે ખૂબ જ અગત્યની રહેલી છે ચાલો નેક્સ્ટ હવે જોઈએ

ઘણી વખત સત્તા ને ભાગીદારી છે એ ગઠબંધન ના સ્વરૂપે પણ આપણને જોવા મળે છે પછી ત્યાં ખેડૂતો ઉદ્યોગપતિઓ ઔદ્યોગિક મજૂરો આ બધામાં શું થતા હોય ભાગીદારી બની રહેતા હોય તો જેટલી વધારે ભાગીદારી એટલી જ સરકાર ત્યાં શું બને છે મજબૂત બને છે કે તો આ બાબત મિત્રો તમારે ખાસ કરીને અહીંયા ધ્યાનમાં રાખવાની હતી કે તો આ હતું આપણું પહેલું ચેપ્ટર સત્તાની ભાગીદારી એમાં મુખ્યત્વે આપણે બેલ્જિયમ અને શ્રીલંકાને કન્સેપ્ટ રાખવો જોયું કઈ રીતે ત્યાં સત્તાની ભાગીદારી છે અલગ અલગ રીતે કરવામાં આવી કે તો આપણો પહેલું ચેપ્ટર હતું થોડીક બેઝિક બધી બાબતોની અહીંયા ચર્ચા કરી છે જેમ જેમ આગળ વધતા જશો એમાં અલગ અલગ ચેપ્ટર અને એની અલગ અલગ બેઝિક બાબતોની આગળ જતા વાત કરીશું તો આજના સેશન પૂરતું આપણે આટલું જ રાખીશું મળશું નવા સેશનમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત